નમસ્કાર મિત્રો, ચેતવણી આપવી અમારી ફરજ છે. વાતાવરણનું કોઈ નક્કી ન હોય, પણ જો ન થવાનું થયું હોય તો એમ કહે લોકો કે ચેતવણી તો કોઈ આપી નહીં, તો આગાહી હોય. આજથી જ વાતાવરણમાં પલટો, કેરીની સિઝન અને ઉનાળુ પાક પર ખતરો. 5 દિવસ ભારે પવન કરા કડાકા અને ફડાકા સાથે માવઠું ભૂક્કા બોલાવશે. નમસ્કાર મિત્રો, અત્રે આપણે વાત કરવાની છે માવઠાની, હા, અને આવતા ચોમાસાની પાકની વાત કરવાની છે. યાર્ડમાં માલ પડ્યો છે તેની વાત કરવાની છે, ખેડૂતોની ચિંતા કરવાની છે, અને ખેતરોમાં જે પાક પડ્યા છે તેમની ચિંતા કરવાની હોય. મિત્રો, હા, માવઠો આવે એટલે તમામ લોકોને ચિંતા હોય એવું નથી કે જેને જમીન ન હોય એને ચિંતા ન હોય. દરેકને ખેતીની સાથે જ રહેવું પડે એમ છે, કારણ કે આ દેશ ખેતી પ્રધાન દેશ છે. તો મિત્રો, વાત કરીએ આપણે કે ઉનાળાના અંતિમ દિવસોમાં પણ અસહ્ય ઉકળાટ અને લૂ જોવા મળી રહ્યો છે. જો કે છેલ્લા 2-3 દિવસથી આકાશમાં વાદળો જોવા મળી રહ્યા છે, ત્યારે ફરી ભારે માવઠાની આગાહી કરવામાં આવી છે, જેથી કેરીના ઉત્પાદકોની ચિંતામાં વધારો થયો છે. સોરઠ પંથકમાં અનેક વિસ્તારોમાં મગ, તલ સહિતનો ઉનાળુ પાક ખેતરમાં ઊભો છે, જે હવે પાક પર આવવાની તૈયારી છે. તેમજ હાલ કેરીની સિઝન પણ ચાલી રહી છે. આવા સમયે જ તીવ્ર માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તેમની વિગતો જોઈએ તો તારીખ 13 મેથી 17મી એટલે કે 5 દિવસ સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે માવઠું થઈ શકે છે, જેમની શરૂઆત આજથી જ થઈ શકે છે. તમે ઘણા જિલ્લામાં જોયું છે, સવારથી લઈને અત્યાર સુધીમાં ઘણા જિલ્લામાં માવઠું પડ્યું છે, બરફ પડ્યો છે, નાની નાની બરફની જે ગળી બને છે એ પડી છે. આ ઉપરાંત સીમિત વિસ્તારોમાં પણ કરા પડશે અને ગાજવીજ પણ જોવા મળી શકે છે. જો આ માવઠું થયું તો કેરી સહિતના વિવિધ પાકને ભારે નુકસાન થવાની શક્યતા પણ નકારી શકાતી નથી, જેથી ખેડૂતોએ પણ તકેદારી રાખવી જરૂરી બની છે. જો પાક ખેતરમાં તૈયાર પડ્યો હોય તો સલામત સ્થળે લઈ લેવો. આપણે વાત કરીએ ચોમાસાની, તો મેના અંતમાં ચોમાસું આંદામાન નિકોબાર પહોંચશે. હાલ હિન્દ મહાસાગરમાં ચોમાસાને અનુરૂપ પવન સક્રિય થયો છે, જે એક સારી બાબત કહેવાય. જોકે મહિનાના અંત સુધીમાં આંદામાન નિકોબારમાં ચોમાસું આગમન થઈ જશે, બાદમાં આગળ વધશે. વાત કરીએ તો આપણે વરસાદ પહેલાં આંધી પણ આવી શકે છે. હા મિત્રો, આ માવઠું ભારે તોફાની બની શકે છે અને વરસાદ પહેલાં ભારે પવન આંધી જોવા મળી શકે છે. જો વાતાવરણમાં બદલાવ આવે અને ભારે પવન ફૂંકાય તો સલામત જગ્યાએ ખસી જવું. ભારે પવન આવે, વાતાવરણમાં કોઈ બદલાવ આવે એટલે સમજી લેવાનું, આપણે સલામત સ્થળે ખસી જવું જરૂરી છે, જેથી કોઈ ઈજાથી બચી શકાય છે. અને વાત કરીએ આપણે મગફળી એટલે કે માંડવી. હવે માંડવીને મગફળી કેમ કહેવાય તો મને ખ્યાલ નથી, પણ બધાએ મગફળી કહે તો અમારે પણ મગફળી કહેવું પડે. મગફળીના આગોતરા પાકનું વાવેતર શરૂ થશે. સોરઠ પંથકના અનેક વિસ્તારોમાં કે જ્યાં સિંચાઈના પાણીની સગવડ છે, ત્યાં મગફળીના આગોતરા વાવેતરને લઈ ખેતરમાં ઓરાવણા શરૂ થઈ ગયા છે. ટૂંક સમયમાં વાવણી કાર્ય પણ શરૂ કરવામાં આવશે. ધન્યવાદ. આ વર્ષે ચોમાસું સારું રહેવાના સંકેત છે, સારું કહેવાય. હવામાન તજ્ઞનો મત મુજબ આ વર્ષનું ચોમાસું ખૂબ જ સારું રહી શકે છે. સાથે વાત પણ અગત્યની છે કે ચોમાસાનું આગમન વહેલું થઈ શકે છે અને સારા પ્રમાણમાં વરસાદ પડી શકે છે, જેથી પાણીની સમસ્યા હલ થઈ શકે છે. 20મી બાદ પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે. તો મિત્રો, 20મી મે એટલે કે 20 તારીખથી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે. માવઠા બાદ થોડા દિવસોમાં જ
પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે, એટલે 20 તારીખ બાદથી જ અનેક જગ્યાએ વરસાદની શરૂઆત થઈ શકે છે, જેથી ખેતકાર્યો વહેલા પૂર્ણ કરી ખરી પાક માટે તૈયાર કરી લેવું જરૂરી છે. તો મિત્રો, આ હતા માવઠાના સમાચાર, આ હતા વરસાદના સમાચાર, અને ખેડૂતોએ સાવચેત રહેવું બરાબર. તો મિત્રો, આવા અવનવા વિડીયો જોવા માટે કોડીનારકી આવાજ યુટ્યુબ ચેનલ જેકે મેર, અને હા, તમે કયા ગામથી આ વિડીયો જોવ છો એ અવશ્ય લખજો, તમારા ગામનું નામ અને તમારું નામ પણ અવશ્ય લખજો. ભારત માતા કી જય.